કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો માહિતી એ મળતી રહે તો આગળ વધીએ દે બાલ કૃષ્ણ કાલેલકર એટલે કે આપણા કાકા સાહેબ તરીકે જાણીતા એમણે સરસ મજાનો આ પાઠ લખ્યો છે જીવન પાથે કે જેમનો જન્મ જે છે એ અઢારસો ને પંચ્યાસી માં અને મૃત્યુ જે છે એ ઓગણીસો ને એક્યાસી માં થયું હતું જીવન પાથે એટલે શું થાય ખબર છે મતલબ કે જીવનને ઉપયોગી યોગ્ય ભાથું અથવા તો ગાઈડલાઈન કહી શકાય માર્ગદર્શન કહી શકાય હે ને કારણ કે આપણને ઘણી બધી વાર કોઈ એક કેવાય ને કે એક ઓલું એક જ કાફી હોય એ પછી કોઈ એક વાત હોય કોઈ એક બનાવ હોય હે ને અને પછી life માં જે છે એ સરસ મજાનું આપણને push મળી જાય અને આપણે આગળ વધી શકીએ તો એવું છે કે અહીંયા પ્રસંગની વાત છે કે અમ કાકા સાહેબ કાલેલકર જે છે એ વાત કરે છે કે કેવી રીતે એમને સાચું માર્ગદર્શન મળેલું કઈ જગ્યાએ મળ્યું કેવી રીતે મળ્યું હે ને એને તો એવી સરસ મજાનો એ પાઠ અહીંયા આપણી સામે રજૂ થાય છે. કાકા સાહેબ કાલેલકર જે છે એ તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ જે છે એ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. હે ને કેવું બિરુદ આપ્યું? સવાઈ ગુજરાતીનું. તેમનામાં ચિંતન છે ચિંતન લક્ષી પણ રસાળ લેખનોમાં કળા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિને પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા જીવન સંસ્કૃતિ એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્ર છે તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં પ્રમાણિકતાનો પાઠ જે હતો એમને પિતાશ્રી પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો એ તેમની વેધકતાથી વર્ણવ્યું છે પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાય ને તેમણે પિતાને એવું સૂચન કર્યું કે જે તેમની કલ્પના શક્તિ બહાર હતું તેઓ જે વાત કહે છે છે તેમને તેમાં જીવનભરનું શિક્ષણ મળે તમને વાત કરી એમ કે એને લાઈફ લોંગ જે લેસન જે છે પાઠ જે છે એને આ નાનકડા પ્રસંગમાંથી મળે છે અને એ પ્રસંગે આપણી સામે રજૂ થાય છે જુઓ ઘણી બધી વાર જે છે એ જરૂરી નહીં કે આપણે બધું એક્સપિરિયન્સ કરીએ પણ કોઈના એક્સપિરિયન્સમાંથી પણ આપણે શીખીએ ને એ બહુ સારું કહેવાય બીકોઝ દરેક વસ્તુ એક્સપીરિયન્સ કરવા જેટલો સમય પણ નથી હોતો ઘણી બધી વાર તો આપણે પણ શીખવાનું કે પ્રમાણિકતા જે છે આપણે મોરલ જે છે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો અહીંયા લેખક જે છે એ એ જ એનો ઉદ્દેશ એ જ છે કે આપણે પણ એવી રીતે લાઈફમાં સરસ મજાની રીતે પ્રમાણિકતા જે છે એ શીખી શકીએ તો આગળ વધીએ તો અહીંયા પોતે વાત કહે છે જેવી રીતે કેમ ગાંધીજી જે છે એની આત્મકથા છે એમાં એના નાનપણના પ્રસંગો છે તો એમ એવી રીતે અહીંયા આપણે સરસ મજાની એના જે જીવનના પ્રસંગો જે છે બચપનના ખાસ એ કાકા સાહેબ કાલેલ કરના એમાંથી આપણને એક પ્રસંગ અહીંયા આપેલો છે અને એનું નામ એણે રાખ્યું છે જીવન પાથે એ જે છે એ શું કહી શકાય ખબર છે તો કે આત્મકથા ખંડ કારણ કે આખી આખી આત્મકથા છે અને એમાંથી એક ભાગ લેવામાં આવ્યો છે એટલે આત્મકથા ખંડ છે તો આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે આ શું છે તો કે આત્મકથા ખંડ ગોખવાની જરૂર નહીં પડે તમને શું કામ ઇન કારણ કે ઓફકોર્સ જીવન પાથ એટલે કે જીવન ઉપયોગી ભાથું માર્ગદર્શન ગાઈડન્સ જે છે એને એમાંથી મળેલું છે રાઈટ તો અને એ ઓફકોર્સ એની આત્મકથાનો એક ભાગ છે એટલે આત્મકથા ખંડ. તો મારા પાંચ ભાઈઓ માંથી સાપુતારા પ્રવાસ માં ગયો હતો એવી રીતે અહીંયા મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી એ સુધી પહોંચી શક્યો બાકીના બધા જ એ વચમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયા અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ ના આવી

એમને પહેલેથી જ નક્કી કરેલું હતું કે દત્તુને કોલેજમાં નથી મોકલવો કારણ કે ઓલરેડી ખર્ચો થઈ ગયો તો બીજા બધા પાછળ બી ખર્ચો કર્યો હતો પણ એ લોકો કંઈ ભણ્યા નહીં એટલે એમ કે આપણે એક્સપિરિયન્સમાંથી એવું શીખ્યા કે દત્તુને નથી દત્તુ એટલે આ કાકા સાહેબ એ કલ્કરનું પેટનેમ છે ને દત્તુ તમારો શું લોકો તમને ઘરમાં કઈને બોલાવે છે તમે પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં લખજો હા મતલબ એવી રીતે ઘણાને બહુ સરસ હોય લા લો કેતા છે તમારી મમ્મી અને મતલબ એક હે ને ગમે એ નામ કેતા તો તે રીતે અહીંયા દત્તુ છે કોલેજમાં નથી જ મોકલવો હું મનમાં ચીડાતો શું કેતો કે વાંક બીજાનો સજા મને થાય કારણ કે એના ભાઈઓ ના ભણે શું ગુનો એટલે ગુનો તો 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 એમ એમ દત્તુ એટલે કાકા સાહેબ કરે કે પોતાનો વાંક છે જ ને છતાંય સજા તો કોને થાય મને પણ મેં કશું જ કહ્યું નહીં જયારે પહેલે જ વર્ષે હું મેટ્રિકમાં પાસ થયો ત્યારે શું કરવા ત્યારે મારી કઈક શાક જામી એટલે કે આમ આબરૂ જામી કે તો પાસ થઈ ગયો

તો એના પપ્પા જે છે એ નહીં કારણ કે એને નક્કી કરેલું જ હતું કે ભાઈ આને હું નહીં મોકલું એમ એવી રીતે આખરે મેં એમને કહ્યું કે તમે જાણો છો ને કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે મને ઈજનેરી લાઈનમાં જવા દો પ્રીવિયસ જે છે એની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં અને એટલે એક જ વર્ષ હું આર્ટસ કોલેજમાં જઈશ મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. પેલાના સમયમાં તો મેટ્રિક એટલે દસ પાસ હોય ને મતલબ મેટ્રિક હતું અને પછી કોલેજમાં જવાતું મતલબ એવી રીતે અને એને શું કીધું કે ભાઈ મેં ઓલરેડી એન્જિનિયરિંગની તો પરીક્ષા આપી નથી એટલે હું શું કરીશ કે હું પેલા આર્ટ્સમાં જઈશ અને પછી આપીશ અને એક્ઝામ પછી જઈશ બીએ એલ છોડી અને એલસીઈની ની પસંદગી કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે એટલે કે આજે મને શરમ ઉપજે છે એલ એટલે કાયદાની પરીક્ષા પાસ કરતા હોય ને બી એટલે બેચલર ઓફ આર્ટસ એટલે કે જેનો હોય હોય એને એવી રીતે એમ અને એલસીઈ શું હોય તો કે કે જે જે પરીક્ષા હોય એલસીઈ એટલે એ પાસ કરનાર જે એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરે એને જે મળતી હોય ડિગ્રી એને એલસીઈ કહેવાતું હવે તો એ બી છે ને બેચલર ઓફ એન્જિનિયરિંગ તો હવે અલગ અલગ છે પણ આ તો ત્યાં સમયની વાત છે એમ એને હું શું કામ એવું કરું તું એન્જિનિયરિંગ એને એ વસ્તુ કરવા પાછળ બી એને શરમ ઉપજે છે શું છે એ આગળ આવશે એમ મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે એવી કઈ મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ કારણ કે કંઈ પણ હોવું જોઈએ ને બેઝિક તો હોવું જોઈએ જેથી કરીને આપણે વ્યવસાય કરી શકીએ પૈસાદાર તો પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે મતલબ એવું તો છે નહીં કે ઓહો જબરદસ્ત આમ પ્રતિષ્ઠા હોય એટલે કે આમ આબરૂ હોય કે બહુ આતો તો સર વ્યવસાય કરીશ અને નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો બહુ લિમિટેડ પગાર મળે એમ લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને ઓહો લાંચ લઈને એટલે કે જે લોકો ના હોય એમ અમ લડ કેવાય ને કે ટેબલ નીચેથી રકમ લેતા હોય મતલબ કે ચલો આ કામ કરો તો મને આટલા રૂપિયા આપજો એમ એવી રીતે કોઈ પણ સત્તાધારી હોય એને છુપી રીતે આપણે રકમ આપીએ ને એ લાંચ લેવી એ બહુ મોટો ગુનો છે ઇવન લાંચ આપવી એ પણ ગુનો છે હા. હવે તો બહુ જ સ્ટ્રિક્ટ કાયદા છે પણ આ તો પહેલાના સમયની ભી વાત છે કે લાંચ લઈને બીએ કે એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે અને એ લાઈનમાં ખૂબ જ લાંચ મળે છે પણ એ માટે પ્રજાને કનડવી પડે છે પણ શું કરવું પડે છે એ માટે પ્રજાને બહુ હેરાન કરવી પડે એમ એવી રીતે અને આના અને એ આપણને ગમે નહીં કારણ કે પ્રજાને હેરાન કરવી પડે અન્યાય થાય આપણને ગમે નહીં અને એના કરતા જો એલસી થઈશું અને પહેલા ત્રણ નંબર ની અંદર આવીશું તો જોત જોતા માં એન્જિનિયર થઈ શકીશું મોટા મોટા આલીશાન મકાનો બાંધવા જંગલમાંથી રસ્તાઓ કાઢવા પુલો બાંધવા અને મજા તો આખો જનમારો મળશે એમ એક તો જુઓ એમાં શું છે કે મામલતદાર એટલે શું તો કે જે હોય ને વસુલાત નું કામ કરતા હોય એવી રીતે એમ એ એ બની જાય જો એજી એ આની એક્ઝામ આપે ને એન્જિનિયર બને એમાં ત્રણ નંબર આવે ને તો એક તો શું છે કે યુ નો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો હોય એ લોકોને કે આ કોન્ટ્રાક્ટ ય આને મળશે આને મળશે તો ઈ એ કંઈ બધા માં એક તો કામ કામે આવી રીતે બાંધતા જઈશું જેમ કે મકાનો બાંધવા હોય કે પુલ બાંધવા હોય અને પછી સાથે સાથે લાંચ લઈશું કે ભાઈ હું તને કોન્ટ્રાક્ટ આપું છું પણ તારા તારે મને આટલા પૈસા આપવાના એમ અને એવું કરશું તો સરકાર છેતરાશે અને એમાં પ્રજાને કનડવાનું હશે નહીં એવી રીતે એમ

જે દિવસ હું કોલેજમાં દાખલ થવાનો હતો એ જ દિવસે પિતાશ્રી જે છે એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણેક લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા એને શું કરવાનું હતું એના પપ્પાએ તો કે ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરી અધિકારી કહી શકાય એને હેને તો એને શું કરવાનું હતું ત્રણ લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા પુણે થી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી પ્રોમિસરી નોટ એટલે શું તો કે સરકાર જે છે એ સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે એ નાણાંને બદલે લખી આપતું બહેન પત્ર ના હોય એમ કોન્ટ્રાક્ટ એક ટાઈપનો સાઇન કરેલો કે આટલા રૂપિયા છે ને આટલા એ બહેન ધરી પત્ર જે છે એને પ્રોમિસરી નોટું કહેવાય હવે બહુ બધું લો ચેન્જ થયો છે પણ આ પહેલાના સમયનું છે એટલે એ વખતે આ ટાઈપનું હતું એમ સાંગલી સ્ટેશન ઉપર અમે ભેગા થયા કારણ કે બંનેને જવાનું હતું ને આ કોલેજ જતા હતા દત્તુ જે છે કાકા સાહેબ કલેકર અને પિતાને ભી કામસર જવાનું હતું. પિતાશ્રી પુણે શા માટે જાય છે એનું કારણ મેં જાણ્યું છે એને ખબર પડી કે પિતાજીનું કારણ આ છે કે આ કામથી એ જાય છે પિતાશ્રી મેં પિતાશ્રીને કહ્યું મેં એટલે કોને કાકા સાહેબ કરે એને પપ્પાને કહ્યું શું કહ્યું કે નોટો ભાવ જે છે એ રોજે રોજ બદલાય છે આપણે કઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું અને રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે એ આપણે લઈ લેશું કોઈને ખબર નહીં પડે અને સહેજ ભારે નફો થશે તમે મેથ્સમાં નફો અને ખોટનું ચેપ્ટર ભણતા હશો મૂળ કિંમત કરતા જો આપણે વધારે કિંમતમાં એને વેચીએ તો આપણે વચગાળાનો તો છે એટલે નફો એમ તો શું કહે છે કે આપણે જે છે એ શું કરશું તો કે આટલું જે મેઈન જે રકમ હશે એને આપણે જાહેર ભાવો જ બતાડીશું અને આપણે કેમાં ખરીદીશું સસ્તા ભાવમાં નોટો ખરીદશું એમ એવી રીતે પિતાશ્રી એ મારી વાત શાંતિથી સાંભળી અને એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચ્યો હતો એક ક્ષણે મને કલ્પના સરખી ના આવી એને ખબર નથી કે ઓહો મારા આ વાતથી પપ્પાને બહુ આઘાત લાગશે મતલબ એને એવું લાગશે કે હો હું કેવાય મારી વિચાર કેવા છે એકદમ એમ પણ એવું એને ખબર ન હતી એમ એટલે કલ્પના નહોતી એમ મેં માન્યું કે મારી સૂચનાથી શક્ય અશક્યતાઓનો પિતાશ્રી વિચાર કરે છે જુઓ અહીંયા સરસ મજાનું ચિત્ર છે સાંગલી જંક્શન છે આના પપ્પા છે કાકા સાહેબ કલેકરના કાકા સાહેબ પોતે છે પપ્પા થોડી વાર કશું બોલ્યા કહ્યું શું કહ્યું ગડગડા થઈને કહ્યું મને શું કહ્યું કે ભાઈ દત્તુ મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે હીનતા એટલે એકદમ આવું હલકાપણું હશે એકદમ વિચારધારા તારી આટલી નિમ્ન હશે એમ તારી વાતનો અર્થ એ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા એને કે જે અન્નદાતા જ કહી શકાય સરકાર કારણ કે એ સરકારના કર્મચારી હતા આપણે જે જ્યાં કામ કરતા હોય આપણે પ્રાઇવેટ જોબ કરતા હોય તો ભી પ્રાઇવેટ એમ આપણે ઓલું કેવાય ને કે હમ જિસ થાલી મેં ખાતે હે ઉસી થાલી મેં છેડ કરના એવું શીખવાડે છે તું મને એમ એવી રીતે તારી કેળવણી ઉપર ધૂળ છે એ એટલે શું છે તો કે કે તું આવી આવી જ તારી કેળવણી છે મતલબ સમજાય છે કે તું આવું બધું વિચારે છે તારી મતલબ આપડે કેવાય ને કે મોરલ શું છે એમ કેળવણી જરૂરી નહીં કે આપડે બહુ સરસ પ્રકારના માર્ક્સ લઈ આવીએ એ જ કેળવણી નહીં એમ પરંતુ સાથે સાથે આપણે મોરલ એથિક્સ જેને કહેવાય એ આપણામાં હોવા જોઈએ ને કે ચલો હું આમ નહીં કરું સાચું બોલીશ આ છે તે છે આપણે આ પાઠ ભણ્યો માની લો કે આપણે આ પાઠ ભણીએ છીએ આમાં સરસ મજાનું અંત આપણને શીખવા મળે કે આપણી આપણે કેવા બનવા જોઈએ તો કે એકદમ આપણે કેવાય ને કે કોઈને આવી રીતે છેતરપિંડી ન કરવા વાળા અ એવા બનવું જોઈએ અને એ આપણે શીખ્યા રે લાઈફમાં જો આપણે જરાકેવી છત્રપેંડી કરીએ તો ધૂળ છે મતલબ એ એવું કહેવાય એમ કે શિક્ષણને ધિકાર છે એમ તું આવો આવો વિચારે છે એમ આપડા કુડદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે અ એનાથી જ સંતોષ માનવો આપણે હંમેશા સેટિસ્ફાઈડ રહેવું જોઈએ કે જે આપણે કામ કરીએ છે એના બદલેમાં પૈસા મળે છે આવી રીતે છત્રપેંડી કરવાથી ના મળે લક્ષ્મી તો આજે છે ને કાલ નથી પરંતુ આભૃતિ રહેવું એ જ મોટી વાત છે આપણે સરસ મજાની રીતે કહેવાય ને કે આમ અમ આપણી કેવા ને કેમ કેવા ને કે જેમ કે કેમ ગાંધીજી છે તો એ ગાંધીજીએ પણ بچપન માં ચોરી કરીતી પછી એને શીખ મળી કે ભાઈ આવી રીતે ચોરી ના કરવી જોઈએ અને real life માં એ ઇમ્પ્લીમેન્ટ કર્યું કે પછી ક્યારેય એને વિચાર કર્યો કે હું ક્યારેય આવી રીતે ખોટું નહીં બોલું ચોરી નહીં કરું હે ને તો એવી રીતે અહીંયા એ કે આપણને જે મળ્યું છે નથી સંતોષ માનવો જોઈએ એમ આપણે આભૃતિ તો રહીએ પૈસા કદાચ ઓછા કમાતા હશું તો કઈ વાંધો નહીં પણ વાહ આ તો આમ કેવા સરસ ઈમાનદાર છે હે ને એવું તો કોક કહેશે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ તું કોલેજમાં માં જાય છે ત્યાં ભણી અને તું આવું જ કરવાનું હોય તો એના કરતા તું અહીંથી જ પાછો જા શું નો કારણ કે જુઓ આવું તમને ખબર છે તમારે એક છઠ્ઠામાં ચેપ્ટર આવતું હતું કે સરસ મજાની મૂર્તિકારે મૂર્તિ બનાવી અને એમાં નાક પાસે નાનકડો ઘસરકો હતો તો એમ પૂછે છે કે ભાઈ આઈ કે વીજળીવાળા એ લખેલી સ્ટોરી છે એ કે એમ પૂછે છે કે ભાઈ કેમ આ તાર નાક પાસે નાનો ઘસરકો છે તું એને આટલું તો કોઈ દેખાવાનું નથી એમ તો કે ના ના મારા ભગવાનને તો ખબર છે ને મને ને મારા ભગવાનને એમ તો હું એવી એમ ઈમાનદારી જેવું અમુક એક તત્વ હોતો હોય તેવી રીતે અહીંયા શું કહી છે કે તું જો આવું એમ મારે ભગવાન પાસે બી ઉભું રહેવાનું છે ને આપણે એવું કેવાય ને ગીતામાં પણ લખેલું છે કે કર્મના ફળ તો મળશે તો આવું ખોટું કામ કરવાનું ઈ કઈ કે એવી રીતે અને જો તું આવું જ કરવાનું હોય કોલેજમાં જઈને પણ તો તું કે અહિયાંથી પાછો વળી જા ભાઈ તારે કઈ કોલેજ કરવાની જરૂર છે નહીં સમજાણું એવી રીતે એમ હું સડક થઈ ગયો એટલે કે આશ્ચર્ય ચકિત થઈ ગયો આશ્ચર્ય મૂડ થઈ ગયો એમ કે અરે મે કેવું વિચાર્યું એમ ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી સવારે પુના પહોંચ્યો અને તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો શું કર્યું એને નિશ્ચય કર્યો એટલે એકદમ નક્કી કર્યું કે હરામના ધનનો લોભ કોઈ નહીં હરામના એટલે કે હક વગરનું વગરનું મહેનત એમ પિતાશ્રીનું નામ નહીં લજવું એટલે પિતાજીને ક્યારેય શરમ આવે એવું કામ હું ક્યારે કરીશ નહીં પિતાશ્રીને શહેરમાં છોડી અને એ જ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં જ મળી ચૂકી હતી એ મને જે છે એ ટ્રેનમાં જ મને સાચી કેળવણી સાચું માર્ગદર્શન મળી ચૂક્યું હતું અને એટલે જ અહીંયા પાઠનું નામ છે જીવન પાથે તો અહીંયા તમે સરસ મજાના આવી રીતે સવજ શબ્દ સમજૂતી કરી લેજો તો તમને આવડી જશે પછી અહીંયા સરસ મજાના કાળ છે વર્તમાન કાળ જેમ કે વર્તમાન કાળ કયું હોય જેમ તો કે અહીંયા આ લાઈનમાં લાંચ ખૂબ મળે છે આ લાઈનમાં લાંચ ખૂબ મળતી હતી અને ખૂબ મળશે મળશે તો અહીંયા જે છે એ તમને ખબર છે કે જે ક્રિયા અત્યારે કરે છે જેમ કે રમે છે જમે છે ફરે છે ચાલે છે એ બધી ક્રિયા હોય તો એ વર્તમાન કાળ દર્શાવે જે હતી હોય કે જેમ કે રમતા હતા ચીડવતા હતા જતા હતા ફરતા હતા મળતા હતા તો એ બધું કેવું દર્શાવે હતા વાળું ભૂતકાળ દર્શાવે અને ભવિષ્ય કાળ તો કે હશે એમ કે રમતો હશે જમતો હશે ફરતો હશે ચીડવતો ચીડવશે મતલબ એવા બધા હોય

રમશું તો એ ભવિષ્ય કાળ તો આવી રીતે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અહીંયા શું છે કે પિતાશ્રીને જો તમે સરસ રીતે પાઠ સમજેલો હશે તો આરામથી તમને સરસ મજાના એમસીક્યુ જે છે ઇવન ડિટેલિંગ વાળા આન્સર પોતાની જાતે લખતા આવડશે અને એ જ મારો છે કે એટલે જ આપણે અહીંયા ચર્ચા કરીએ કે જેથી કરીને તમે ઓનવર્ડમાં લખી શકો પિતાશ્રી એ દત્તુને કોલેજમાં કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા શું ન વિચારતા હતા કારણ કે એના જે ત્રણેય ભાઈ જે છે એ એ શું હતા નિષ્ફળ ગયા હતા એના જે ચાર બધા ભાઈઓ હતા એ બધા ભાઈઓ જે છે એ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા એટલે બીજું જીવન પાથે પાઠમાં વિચાર શૃંખલા જે છે એનો અર્થ શું છે વિચાર શૃંખલા એટલે શું તો કે ક વિચારોની ક્રમિકતા ના આવે આપણને એક પછી એક પછી વિચારો આવતા રહે એટલે તો વિચારોની ક્રમિકતા પછી ત્રીજું કાકા સાહેબ એ બાળપણમાં જે છે એ કુટુંબીને ક્યાં નામથી ઓળખતા ઓળખ દત્તુ હેને નું પેટ નેમ હતું દત્તુ ચોથું લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ના આવવાનું કારણ શું હતું શું હતું એને તો કે પસ્તાવો થતો હતો પિતાજી માન્યા નહીં યોજના બંધ હતી કે હવે હું કેવી રીતે ભણીશ ઓફકોર્સ એમને શું થતું હતું

લેખક ની શાખ ક્યારે જામી શાખ એટલે પોતે જે છે એ સારું કામ કરવા માંડ્યા ત્યારે જઈ અને એના પિતા એને પોતાની શાખ જામી હતી કારણ કે એને ખબર પડી ગઈ હતી કે કશું મારે ખોટું કરવાનું નથી હું એવી રીતે કેવાય ને કે કઈ ખોટું કરીશ નહીં અને સાથે સાથે એને જ્યારે પોતે મેટ્રિક ની જે એક્ઝામ હતી એ પાસ કરી ત્યારે પણ એમની શાખ જામી હતી ત્રીજું વાંક બીજાનો અને સજા મને થાય એમ કોણ વિચારતું હતું ઓફકોર્સ દત્તુ કક્કા સાહેબ કાલકર વિચારતા હતા ચોથું કેણ લેખકને સાચી કેળવણી ક્યાં મળી હતી લેખકને સાચી કેળવણી ક્યાં મળી હતી તો કે સાંગલી અને પુણે વચ્ચેની ટ્રેનમાં મળી હતી ત્રીજું પૈસાદાર થવા બાબતે લેખકની શી માન્યતા હતી શું માન્યતા હતી એમની પૈસાદાર થવા બાબતે યસ કે પૈસાદાર ક્યારે થવાય તો કે કે જયારે ધંધો કરીએ ત્યારે અથવા તો એની માટે શું હોવું જોઈએ ઓફકોર્સ એમની માટે મોટી મૂડી હોવી જોઈએ તો જ પૈસાદાર થવાય અને એ ભળી કોઈ ધંધો હોય તો એમાં પ્રતિષ્ઠા નથી અને નોકરિયાત હોય તો એમને પગાર ઓછો હોય પરંતુ એ લાંચ લઈને પૈસાદાર થઈ શકાય લાંચ વાળી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા હે ને અને તેથી તેઓ સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા માટે ત્રણેક લાખ રૂપિયા લઈ અને પુણે જતા હતા લેખકને સાચી કેળવણી ક્યારે મળી એ વખતે લેખક જે છે એ લાંચ લઈને પૈસાદાર થવામાં માનતા હતા અને એમણે પિતાજીને સસ્તા ભાવે નોટો ખરીદી અને શું કહ્યું કે આપણે જે છે સસ્તા ભાવે નોટો ખરીદશું અને પછી રાજ્યને બજાર ભાવે આપવાની સલાહ આપી

હતી અહીંયા જુઓ ડિટેલિંગમાં આન્સર છે એટલે તમે સરસ રીતે તમે પાર્ટ સમજ્યા હોય તો આરામથી લઈ શકો લખી શકો સ્વાધ્યાય એમાં પહેલો પ્રશ્ન કાકા સાહેબના પિતાશ્રી એ શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા કેમ ઈચ્છતા નહોતા અને એમણે વિચાર કેમ બદલ્યો તો કે શરૂઆતમાં નતા કોલેજમાં મોકલવા ઈચ્છતા કારણ કે કાકા સાહેબ સિવાયના અન્ય ભાઈઓ હતા એને કેળવણી પાછળ ખર્ચ કર્યો છતાં એમની આશા ફળી નથી. કાકા સાહેબે દયાળ કરીને કહ્યું કે મારા શું છે તો કે એમને બે વિષય બહુ સારા હોય કયા કયા યસ ગણિત અને અંગ્રેજી એ બહુ સારા છે તો હવે ઇજનેરી લાઈનમાં જવાની મારી ઈચ્છા છે અને આ દલીલથી એમને કીધું કે ચલો વાંધો નહીં કોલેજમાં ભણાવવા તૈયાર થયા બીજું કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો શું હેતુ હતો તો કે જો વકીલમાં લાંચ લઈએ વકીલ બનીને લાંચ લઈએ તો પ્રજાને હેરાન કરવી પડે

હે ને કારણ કે એના પિતાજીને આ ઓલરેડી સવાલ આવેલો જ છે હે ને પણ આપણે અલગ રીતે થોડો પૂછ્યો છે. શું કામ એમ તો કે લેખક એના પિતાજીને શું કહ્યું હતું કે promissory નોટો જે છે એના ભાવ તો રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતા શું કરશું તો કે થોડા ઓછા સસ્તા ભાવે પ્રોમિસરી નોટો ખરીદી શકશું અને રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું. વચ્ચે જે નફો થશે એ આપણે લઈશું કોઈને ખબર પડશે નહીં અને ભારે નફો થશે. લેખકના આ સૂચનથી એના પિતાજીને ભારે આઘાત લાગ્યો હતો. પિતાશ્રી ઉત્તર સાંભળતા જ કાકા સાહેબ સી સ્થિતિ થઈ એમણે શો નક્કી કર્યો તો કે શું નક્કી કર્યું તો કે કાકા સાહેબે નક્કી કર્યું કે હવે હું આવી રીતે કોઈ દિવસ લેવાનું પણ નહીં અધર્મનો પૈસો જે છે એ લઈશ નહીં અને એને વિચાર્યું કે હવેથી હું મારું જીવન જે છે એ હંમેશા મતલબ એવું કહેવાય ને મારી પિતાજીની આબરૂને નુકસાન પહોંચે એવું કઈ શું કામ કરીશ નહીં એમની સાચી એમને એમાં જ મળી ગઈ હતી એને પિતા કાકા સાહેબને પોતાના વિચાર ઉપર એમ દુઃખ થયું કે અરે મેં આવું વિચાર્યું એમ મારા પપ્પા તો કેટલા સારા છે એમ એવી રીતના એને નક્કી કર્યું કે હવે હું ક્યારેય ખોટું કરીશ કોઈ ખોટું કામ કરીશ નહીં. કાકા સાહેબ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કઈ રીતે સાચવવા ઈચ્છે છે તો કે લોકોને લોકો જે છે એ ઓલરેડી લાંચ લઈને પૈસાદાર તો થાય જ છે એવું તેમને થયું કે મામલતદાર કે મુનસફ લીલાઈનમાં લાંચ મળે તો પ્રજા હેરાન થાય નહીં પ્રજાને અન્યાય થાય નહીં અને એ એ અને એવું પ્રજાને અન્યાય થાય એવું એ ઈચ્છતા નહોતા અને એની બદલે જો એલસી થઈને એન્જિનિયર થાય તો એમાં કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવી પડે પ્રજા હેરાન થાય નહીં એમાં વાંધો એ વિચારતા કે અધર્મામાં પણ ધર્મ બુદ્ધિ સાચવવા ઈચ્છે છે મતલબ પ્રજાને હેરાન નતા કરતા થોડોક એનામાં સારપ હતી પણ જે નહોતી એના પિતાજી એ પણ સારપમાં ફેરવી દીધું મતલબ એ એ ટ્વેન્ટી પર્સન્ટ તો થોડુંક સારું વિચારતા જ થાય અથવા તો એટી પર્સન્ટ અને જે બી થોડુંક ખરાબ વિચારતા હતા એના પપ્પા ની કારણે પોતે આખા સારા બની ગયા રાઈટ અહિયાં નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે નોટ ના ભાવ જે છે એ રોજ બદલાય છે કાકા સાહેબ બોલે છે એના પિતાજીને કાકા સાહેબ કોને કહે છે એના પપ્પાને બીજું મેં માન્યું ન હતું કે તારી તારામાં આવી હીનતા હશે કોણ અફકોર્સ કાકા સાહેબના પિતાજી કોને કહે છે કાકા સાહેબને કહે છે તારી કેળવણી પર દૂર છે અહિયાં પણ જે છે એ કાકા સાહેબ કહેલકરના પિતાશ્રી જે છે એ કાકા સાહેબ ને કહે છે તું કોલેજમાં જાય છે ત્યાં તું આવું ભણીને આવું જ કરવાનો છે એના પિતાજી કોને કહે છે કાકા સાહેબ તલકર ને કારણ કે અહીંયા બે જ છે ને આ પાત્ર તો બે જ છે આ પાઠમાં આખા એના પપ્પા અને પોતે તો એવી રીતે બે જ છે હવે રૂઢિ પ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા તમને આપેલું જ છે અહીંયા તો ઉમેદ ના આવી એટલે શું થાય તો કે આશા ન ફળવી અહીંયા વાક્ય તમારી જાતે લખી શકો કે આપણે કહેવાય ને કે નાપાસ થતા નિખિલ ની ડોક્ટર થવાની ઈચ્છા એ ઉમેદ ન આવી કારણ કે ડોક્ટરી માટે પરીક્ષા આપવી પડે એમાં પાસ ના થયા એટલે બીજું શાખ જામવી એટલે પ્રતિષ્ઠા ઉભી થવી એમ જે છે એ રમેશે કહેવાય ને કે પેઢી ઉપર બેસી અને એના પપ્પાની શાખ ફરી જમાવી હતી ત્રીજું એકના બે નો થવું તો આપણે મેં પાઠમાં પણ કહ્યું હતું કે પોતાની વાત ઉપર મક્કમ રહેવું એમ મમ્મીએ મને બહાર જવા ન દીધો તે ન જ દીધો વારંવાર કહેવા છતાં મમ્મી એક ની બે થઈ નહીં તમે કોઈ પણ અર્થ સમજાતો હોય તો વાક્ય કોઈ પણ લઈ શકી શકો ગડગડા થવું એટલે એકદમ ભાવુક થઈ જવું પિતાજીની વાત સાંભળી અને કાકા સાહેબ કાલેલ કરે ગડગડા થઈ ગયા હતા સડક થઈ જવું એટલે શું આશ્ચર્ય થઈ જવું એકદમ એવી રીતે નિર્દોષ લોકોને ફાંસીની સજા થતા ગામ લોકો કેવા થઈ ગયા હતા એકદમ સડક થઈ જતા ઓહો સડક થઈ ગયા કે આ શું થઈ ગયું સમજાય છે એવી રીતે હવે કૌંસમાંથી જે છે એ યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો પેલું પિતાશ્રી જે છે એ પીગળ્યા અને ડેશ એમણે મને કોલેજમાં જવાની છૂટ આપી અને ઓકે અને એમણે મને કોલેજમાં જવાની છૂટ આપી અથવા રજા આપી બીજું આ વિચાર અનેકવાર મનમાં આવતા ડેશ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન થતી પણ વિચાર આવતા પણ ત્રીજું આપણી પાસે કઈ બુડી નથી કે આપણે વેપાર કરી અને પૈસાદાર થઈ શકીએ છે છે યોગ્ય વિરામ શું મૂકો કે મેં જે છે એ એમને કહ્યું તો અહિયાં કહ્યું આગળ આવશે અને પછી આવશે કોમા કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને વિષય સારા છે શું ખોટું અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન અને ઇન્વર્ટેડ માં પૂરા થાય ચૂંટણી ધ્યાનમાં રાખો ને લખો આજે છે એ તમે ટેક્સ્ટબુક માંથી સાચી જોડણી તમે લખી શકો અહીંયા ધર્મ બુદ્ધિ જે છે વિચાર શ્રૃંખલા નિશ્ચય પિતાશ્રી પછી જે છે નીચેના વાક્યો લખો ને તેની સામેનો એનો કાળ લખો મોસ્ટ એમપી એક્ઝામમાં પૂછાઈ શકે કે વાંક બીજાનો અને સજા મને થાય છે એ શું આવશે ઓફકોર્સ એ વર્તમાન કાળ બીજું હું આર્ટસ કોલેજમાં જઈશ એ શું છે જઈશ હે ને આપણે આવ્યું હતું જઈશ રમેશ ખાઈશ પીશ એ બધું ભવિષ્ય કાળ ત્રીજું મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે વર્તમાન કાળ કારણ કે સારા છે હે ને એવી રીતે મેં મનમાં વિચાર કરેલો તો ભૂતકાળ એમ ઓલરેડી વિચાર કરેલો હે ને થઈ ગઈ છે ક્રિયા એટલે પાંચમું એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા જુઓ હતાશ થયા હતા રમતા હતા ખાતા હતા પીતા હતા જમતા હતા મતલબ હતું એ ઓલરેડી ક્રિયા થઈ ગઈ છે તો ભૂતકાળ છઠ્ઠું તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો હતો ઓલરેડી એ ભૂતકાળ તો સરસ મજાની રીતે જે છે તમે અંદર નાટક કરી શકો ખાસ કરીને એક જે છે એના પિતાજી બને એક કાકા સાહેબ કાલકર પોતે બને અને બહુ મજા પડે આપણે લાઈફમાં કદાચ યાદ નહીં હોય કે સાતમા ધોરણમાં સાતમો પાઠ કયો આવતું પરંતુ એ પાઠની શીખ જે છે કે પ્રમાણિકતા કે કામ કરીને જ પૈસા એ શીખ જે છે એ તમે લાઈફ ટાઈમ કામ લઈ કામ એની ઉપર કરી શકો ઇમ્પ્લિમેન્ટ કરી શકો તો આઈ હોપ કે તમને આ પાર્ટ સમજાણો હશે આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો